વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય મામાદેવ કેમ છો બાળકો મજામાં છો ને હા તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે બાળ મિત્રો ઇંગ્લિશ માં આજે આપણે ઇંગ્લિશ રિવિઝન એટલે કે શું શું પૂછાઈ શકે છે પરીક્ષામાં કઈ રીતના પેપર લખવાનું કઈ રીતના આન્સર લખવાના તે હું તમને સમજાવીશ બાળકો તો તમને ખ્યાલ છે કે ઇંગ્લિશ સ્વાધ્યાય પૂછે આપણે પૂર્ણ થઈ ગઈ છે તમે બધાએ સ્વાધ્યાય પોથીમાં લખી લીધું છે અને પાઠ સમજી પણ લીધા છે ત્યારબાદ આપણે નિબંધ બુકની અંદર ત્રણ નિબંધ પણ કરી લીધા છે અવર પ્લેગ્રાઉન્ડ દિવાળી અને ત્રીજો નિબંધ કયો છે બાળકો તમને ખ્યાલ છે છે ને હા તો એ નામ તમારે મને કહેવાનું છે બાળકો જો વાંચ્યા હશે તો તમને ખ્યાલ જ હશે હા બોલો જોઈએ કયો છે ધ પીકો ત્યારબાદ આપણે જોઈએ તો સ્વા સાથે સાથે સ્વાધ્યાય પોથીની સાથે ટુ લાઈન ફોર લાઈન બુક અને ત્યારબાદ આપણે ગ્રામર જોઈ છે ને બાળકો તમે બધાએ તેના વિશે આપણે સમજૂતી મેળવી લીધી છે કાળ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ ચાલુ વર્તમાન કાળ આ બધા ગ્રામરના ટોપિક છે બાળકો તેની આપણે સમજૂતી મેળવી લીધી છે અને ગ્રામર બુકમાં તેની એક્સરસાઇઝ છે તે પણ લખી લીધી છે તેમાં ચિત્ર વર્ણન આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું હતું ને બાળકો ડાયલોગ રાઇટિંગ આવે છે એટલે કે વાતચીત સંવાદ પૂર્ણ કરવાનું નોન વર્બલ ટેક્સ્ટ એટલે કે તમને જે કોષ્ટક આપેલું હોય તે કોષ્ટકના આધારે તમારે પૂછેલા પ્રશ્નના જવાબ લખવાના આ બધું છે બાળકો તે આપણે લખી લીધું છે અને તેની માહિતી સમજૂતી પણ મેળવી લીધી છે તો હવે બાળકો તે પેપરમાં કઈ રીતના પૂછાય છે શું શું પૂછાઈ શકે તેના જવાબ આપણે કઈ રીતના લખવાના તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો બાળ મિત્રો સૌપ્રથમ ઇંગ્લિશનું પેપર લખતા પહેલા તમારે આખે આખું પેપર છે તેને શાંતિથી એકવાર વાંચી લેવાનું ત્યારબાદ તમારી આન્સર શીટ એટલે કે જે તમારી ઉત્તર વહી છે તેમાં તમારે તમારું નામ ધોરણ તારીખ વિષય અને ખાસ મોબાઈલ નંબર આટલું પ્રથમ પેજ ઉપર તમારે કમ્પ્લીટ કરી લેવાનું ત્યારબાદ સબલીમાં તમારે જવાબ લખવાના ચાલુ કરવાના તો બાળકો તમને ખ્યાલ છે જ્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન આન્સર લખતા હતા ત્યારે આપણને ઉપર પેરેગ્રાફ આપેલો જ હોય છે ને તમને ઇંગ્લિશનું પેપર તો સાવ ઈઝી થઈ જશે બાળકો શું કામે તો કે બીજા બધા સબ્જેક્ટમાં તમારે જવાબ છે એ મોટા હોય તો પણ તમારે યાદ રાખવા પડે જ્યારે ઇંગ્લિશમાં સાવ સરળ છે આપણે લખતા જ્યારે ક્વેશ્ચન આન્સર ત્યારે ઉપર પેરેગ્રાફ આપેલો જ હોય છે ખબર છે ને બાળકો તમને કે આપણે સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ આપેલો જ હોય છે તેમાંથી જ આપણે જવાબ છે તે શોધી અને લખવાનો હોય છે તો પેપરમાં પણ આ જ રીતના આવશે બાળકો કાવ્યના પ્રશ્ન જવાબ પૂછેલા હશે તો તમને કાવ્ય લખેલું આપેલું હશે ત્યારબાદ પાઠના હશે તો તમને ઉપર પેરેગ્રાફ લખેલો આપેલો હશે તો બાળકો તમારે ધ્યાન કેટલું રાખવાનું તો કે જે પ્રશ્ન પૂછેલો છે તેને ખાસ સમજવાનો ત્યારબાદ પેરેગ્રાફમાંથી તેનો આન્સર શોધવાનો ખાસ યાદ રાખજો કે કોઈ બાળકોએ આખે આખો પેરેગ્રાફ છે તે જવાબ વહી તમારી ઉત્તર વહી છે તેમાં લખવાનો નથી માત્ર શું લખવાનું છે પૂછેલા પ્રશ્નનો આન્સર જેટલો આવતો હોય તેટલો જ આન્સર પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો બરાબર બાળકો અધૂરો પણ ન રહેવો જોઈએ અને પૂછેલા કરતાં વધારે પણ જવાબ લખવાનો નથી તમારે પેરેગ્રાફમાંથી શોધવાનો અને પછી જ આન્સર લખવાનો સાવ ઈઝી છે જવાબ અંદર જ આપેલા છે માત્ર બાળકો ઇંગ્લિશનું પેપર જ એવું છે કે તેમાં મોટા ભાગના આન્સર છે એ તમને ક્વેશ્ચન પેપરની અંદરથી જ મળી જાય એવું પેપર હોય છે છે ને સાવ ઈઝી ત્યારબાદ તમને પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ પૂછેલા હોય વિકલ્પ પૂછેલા હોય પછી કાવ્યમાંથી પૂછેલા હોય તો એ પહેલો પ્રશ્ન છે એ તમારે આવો જ હશે તો એ જ રીતના તમારે લખવાનું પૂછેલા પ્રશ્નના જવાબ ત્યારબાદ શું પૂછાય તો કે ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે તો ટ્રુ અને ફોલ્સ તે તમારે સ્પેલિંગ લખવાના બાળકો ટી આર યુ ઈ એફ એ એલ એસ ઈ એ રીતના ટ્રુ ફોલ્સની માત્ર નિશાની નથી કરવાની પણ તેનો સ્પેલિંગ લખવાનો બાળકો બરાબર પહેલા વાંચી લેવાનું કે આપણા પાઠમાં આ વિગત આવતી હતી આપણા કાવ્યમાં આ વિગત આવતી હતી જો વિધાન સાચું હોય તો ટ્રુ
ખોટું હોય તો ફોલ્સ ત્યારબાદ આપણે આગળ જોઈએ બાળકો તો તમને પૂછાઈ શકે કે સ્પેલિંગ કયા સ્પેલિંગ તો કે 12 માસના પૂછાઈ શકે 7 વારના પૂછાઈ શકે 3 ઋતુના પૂછાઈ શકે તો એ તમારે સ્પેલિંગ છે તેનો ઉચ્ચાર આપેલો હોય અથવા તો અર્થ આપેલો હોય તો તમારે તેનો સ્પેલિંગ લખવાનો બાળકો ત્યારબાદ બીજું શું પૂછાઈ શકે તો કે તમને જે આડા અવળા જોડકા હોય ઓપોઝિટના બરાબર દાખલા તરીકે સ્મોલ તો બિગ ગુડ તો બેડ બરાબર આવા પૂછાઈ શકે ત્યાર પછી બીજું શું શું આપણી સ્વાધ્યાય પોથીમાં આવતું હતું તો કે બહુવચન એકવચન હોય તો તેનું બહુવચન કરવાનું ચાઇલ્ડ તો ચિલ્ડ્રન બરાબર આવો તો એ બહુવચનમાં ફેરવવાના જે સ્પેલિંગ છે તે પણ પૂછાઈ શકે બાળકો તમને નિયમ છે તે ખાસ યાદ હોવા જોઈએ સ્વાધ્યાય પોથીમાંથી વિકલ્પ ક્વેશ્ચન આન્સર ખરા ખોટા સ્પેલિંગ જોડકા આવો આવો છે એ તમને પૂછાઈ શકે ત્યારબાદ આપણે ગ્રામરમાં જોઈએ તો બાળકો ગ્રામરમાંથી તમને સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા પૂછાઈ શકે સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂછાઈ શકે ત્યારબાદ ચાલુ વર્તમાનકાળની પૂછાઈ શકે જે જે ટોપિક છે બાળકો તેનો આપણે અભ્યાસ કરી લીધો છે તેમાંથી આપણને ખાલી જગ્યા છે એ પૂછાઈ શકે પણ કૌંસમાં તમને આપેલું જ હશે કે તમારે કયા પાડ વડે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે ત્યારબાદ WH ક્વેશ્ચન કે પ્રશ્ન બનાવવાના હોય WH હોય એટલે કે કોણ વડે હુ વડે બરાબર વેર વેન વોટ અને આપણે સમજૂતી મેળવી લીધી છે બરાબર WH ક્વેશ્ચનમાં બધું આપણે શીખી ગયા છીએ તેના પ્રશ્ન પણ પૂછાઈ શકે બાળકો ત્યારબાદ અમુક પ્રશ્ન એવા આપેલા હોય કે કૌંસનો ઉપયોગ કરી અને તમારે આન્સર લખવાના તો આપણે બ્રેકેટની અંદર કૌંસમાં જવાબ આપેલો જોઈએ તેનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નના જવાબ લખવાના થશે બાળકો પછી ગ્રામરમાં આગળ જોઈએ આ બધા ટોપિક પૂરા થાય પછી આગળ શું ભણ્યા હતા બાળકો યાદ કરો તો કે આપણે સંવાદ પૂર્ણ કરો એટલે કે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આવે છે ને કે ઉપર આપણને બ્રેકેટમાં કૌંસમાં અલગ અલગ આડા અવળા જે વાક્ય છે આપેલા હોય અને નીચે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી હોય તો આપણે છે એ સંવાદ છે તેને વાંચતું જવાનું અને તેના પછી શું ઓપ્શન આવશે તો ઉપર જે આપેલો હોય તેમાંથી સાચો ઓપ્શન શોધી અને લખવાનો ઉપર આપેલા જ હોય બાળકો પણ તમારે માત્ર તેને ક્રમમાં ગોઠવવાના કે કયા વાક્ય પછી કયું વાક્ય આવે તે પણ સાવ ઈઝી જ છે કેમ કે તમને જવાબ આપેલો હોય એટલે તમારાથી ભૂલ ન થાય અને ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણન કોઈ એક બગીચાનું ચિત્ર આપેલું હોય કોઈ એક શાળાના ક્લાસરૂમનું ચિત્ર આપેલું હોય બરાબર એ રીતના ચિત્ર તમને આપેલા હોય બાળકો તેના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની થશે તે પણ આપણે ગ્રામર બુકની અંદર અભ્યાસ કરેલો છે બાળકો તે પૂછાઈ શકે છે હવે જોઈએ બાળકો કે આપણે પેપર છે એ કઈ રીતના લખીએ છીએ તો કે જ્યાં જેવી રીતના તમે અહીંયા સ્કૂલે પેપર આપવા માટે આવતા તેવી રીતના જ તમારે ઘરે પ્રામાણિકતાથી નૈતિકતાથી પેપરમાં જેટલું તમને આવડે તેટલું સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે પેપર લખવાનું રહેશે પછી આપણે આગળ એક ઘડિયાળવાળો ટોપિક ભણી ગયા છીએ બાળકો ઘડિયાળમાં સમય કઈ રીતના દર્શાવવાનો તો તે પણ તમને ઘડિયાળ છે એ દોરેલી આપેલી હશે તમારે નીચે ઇંગ્લિશમાં ટાઈમ લખવાનું રહેશે આવું ઘણું બધું છે બાળકો આપણા અભ્યાસમાં જે આવતું હતું તેના આધારે જ તમને પેપરમાં પૂછવામાં આવશે અને ખાસ કરીને એસે છે બાળકો તે લખવામાં ધ્યાન રાખજો કે તે આપણે પોઈન્ટ પાડીને જ મુદ્દાવાર લખવાનું છે એક લાઈન પછી બીજી લાઈન ત્યારબાદ ત્રીજી લાઈન એ રીતના આપણે પોઈન્ટ પાડીને લખવાનું છે ઇંગ્લિશનો એસે છે તે આપણે પેરેગ્રાફ પાડીને લખશું નહીં તો બાળકો હવે હું આશા રાખું છું કે તમને ઇંગ્લિશનું પેપર છે તે કઈ રીતના લખવું તેનો ખ્યાલ આવી ગયો હશે છતાં પણ બાળકો અત્યારે તમારી પાસે જે સમય છે તેનો સદુપયોગ કરી અને તમારે તમારી રીતે વાંચી વાંચીને તૈયારી કરવાની છે ત્રણ બુકમાંથી તૈયારી કરવાની બાળકો ઇંગ્લિશ શ્વા ઇંગ્લિશ ગ્રામર એન્ડ ફોર લાઈન બરાબર યાદ રાખજો અને મેં કીધું તે પ્રમાણે વ્યવસ્થિત સુંદર અક્ષરે સ્પેલિંગ મિસ્ટેક વગર તમારે પેપર છે તે પૂર્ણ
પ્રયોગ કરવાનું છે બાળકો. તૈયારી કરવા માટે બધા બાળકોને મારા બેસ્ટ ઓફ લક બાળકો અને જય મામાદેવ.